ગુજરાત નમસ્કાર મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને સ્ટુડિયો બાયસેકના માધ્યમથી હું રાજીવ જોશી ધોરણ બાર જીવવિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો આ લેક્ચર સિરીઝમાં આપણે ભારતના વસ્તી વધારા જન્મદાર મૃત્યુદર અને કુટુંબ નિયોજનની પદ્ધતિની તેમજ આર્ટિફિશિયલી બાળક કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એ આરટીની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ આપણે આજના ટૉપિકથી પ્રકરણ ત્રણમાં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ આપણે કર્યો છે હવે આપણે તેની સાથે સંકળાયેલા મુદ્દા એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ આપણે આ શબ્દ દ્વારા શું સમજીશું મિત્રો તો એનો જવાબ એ છે કે આ શબ્દ સ્વાસ્થ્ય પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલ છે જોકે તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેમાં પ્રજનનના ભાવાત્મક તથા સામાજિક પાસાઓનો પણ સમાવેશ થયેલો છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુ તમે ઓ તમે જાણો છો એના પ્રમાણે પ્રાજનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજ્ઞના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક ભાવનાત્મક વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકથી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને ક્રિયાઓને સ્વાસ્થ્ય કહેવામાં આવે છે પ્રાધાનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન માટે આપણે વિગતે ચર્ચા કરીએ તો ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાધાનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી આ કાર્યક્રમને કુટુંબ નિયોજનના નામે ઓળખવામાં આવે છે અને જે ઓગણીસો એકાવનમાં શરૂ કર્યું અને તેનું છેલ્લા ઘણા દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે આમાં કેટલી સફળતા દર વર્ષે આપણને મળી રહી છે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર આરસીએચ કાર્યક્રમ નામથી પ્રસિદ્ધિ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને એને પ્રસિદ્ધ કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત પ્રજ્ઞન સંબંધી પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાધાનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે દ્રશ્યશ્રાવ્ય છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવાના પ્રયત્ન કરાય છે ઉપરોક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા અન્ય નજીકના સંબંધીઓ શિક્ષકો અને મિત્રોની પણ ભૂમિકા પ્રમુખ રીતે રહી છે શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે આ એક તબક્કો એવો છે બાળકોમાં મિત્રો કે શરમ સંકોચના કારણે એને થતાં રોગો છે એ નથી એ માતા પિતાને જાણ કરી શકતો કે નથી એના મિત્રોને જાણ કરી શકતો પણ આપણે સ્વસ્થ સમાજ પેદા કરીએ તો આવી કોઈ રોગની માહિતી હોય તો મિત્રો દ્વારા અથવા શિક્ષકો દ્વારા અથવા માતા પિતા દ્વારા એની યોગ્ય સહેલાઈથી સારવાર કરી શકાય તો બાળક અથવા તો યુવા વર્ગ એમાંથી સહેલાઈથી એ માંદગીમાંથી છુટકારો મેળવી શકે છે પ્રજ્ઞન અંગો કિશોરાવસ્થા અને સંબંધિત ફેરફારો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર જાતીય સંક્રમિત રોગો અને એઇડ્સ વગેરેની માહિતી વિશેષરૂપથી જે લોકો કિશોરાવસ્થા વય છે એમને પ્રદન સંબંધી સ્વસ્થ જીવન તરફ દોરી જતી હોય છે લોકોને ખાસ કરીને જે ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટેલાઇટ કપલ્સ છે કે જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ સ્તનપાનનું મહત્ત્વ છોકરો અને છોકરી સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ થશે અને સરકાર એ બાબતે પ્રયત્નશીલ પણ છે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓને સામાજિક દૂષણો છે જાતિ હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાં લેવા સક્ષમ કરવા જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય પ્રાજનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય કાર્યયોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત પડતી હોય છે મિત્રો લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ પ્રસુતિ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે જેને આપણે ટૂંકમાં એસટીઝ કહીએ છીએ ગર્ભપાત ગર્ભનિરોધ કોન્ટ્રાસપ્શન ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડાકતરીની સહાયની દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી હોય છે લોકોને કાર્યકારી સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાનું અમલે કરે જરૂરી હોય છે વધતી માદા ભ્રૂણહત્યાના કાનૂની અટકાવ લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળની કસોટી એટલે કે વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્રીય ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ ઉપર વૈધાનિક પ્રતિબંધ છે વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ એમાં સામેલ કરવામાં આવેલ છે ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જેનેનિક અનિયમિતતા જેવી કે ડાઉન સિન્ડ્રોમ છે હિમોફિલિયા છે સિકલ સેલ એનિમિયા છે વગેરે તથા ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે થાય છે ખરેખર મિત્રો આમ જોવા જોઈએ તો સોનોગ્રાફી સમયાંતરે કરાવવામાં આવે તો બાળકમાં કયા રોગો છે એની જાણકારી મળે અને ઉલ્વજણ કસોટી જો કરવામાં આવે તો જે વારસાગત રોગો છે અને જે બાળક જન્મ્યા પછી અને સામાન્ય સંજોગોમાં જેનો હાલ ઉપચાર શક્ય નથી એવા રોગોવાળા બાળક જન્મે છે તો માતા પિતા અને બાળક બધા માટે એ દુઃખદ હોય છે મિત્રો આ ડાઉન સિન્ડ્રોમ સિકલ સેલ એનિમિયા એ તમે આ પછીના ચેપ્ટરમાં એટલે કે જીનેટિક્સના ચેપ્ટરમાં આનો વિગતે અભ્યાસ કરશો વિવિધ પ્રજ્ઞન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા એના હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એમાં મદદ કરતા બની છે શું તમે જાણો છો કે સહેલી સ્ત્રી સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંસ્થાન એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીડીઆરઆઈ લખનૌ દ્વારા ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એને કરવામાં આવેલી છે એની શોધ છે એ સીડીઆરઆઈ લખનૌ દ્વારા કરવામાં આવી છે જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ ડાકતરી સહાયથી થતી પ્રસુતિની સંખ્યામાં વધારો પ્રસુતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો નાના પરિવારવાળા યુગલોમાં વધારો અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીઝીઝનું સારું નિદાન અને સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યામાં ડાકતરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે મિત્રો તમને નવાઈ લાગશે કે આપણે જન્મદર અને મૃત્યુદર પૈકી મૃત્યુદરમાં સારો એવો ઘટાડો કરી શક્યા છીએ પણ જન્મદરમાં હજી જોઈએ એટલી સફળતા મળી નથી આ બધું સમાજના પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું નિદર્શન કરે છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણની વાત કરીએ આપણે હવે તો પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરે છે દાખલા તરીકે ઓગણીસો નેવુંમાં દુનિયાની વસ્તી ટુ બિલિયન હતી એટલે કે બે હજાર મિલિયન હતી જે બે હજારની સાલમાં ઝડપી વધીને છ બિલિયન એટલે કે છ હજાર મિલિયન અને બે હજાર અગિયારમાં સેવન પોઈન્ટ ટુ બિલિયન એટલે કે બોતેરસો મિલિયન થઈ ગઈ છે આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું આઝાદી સમયે આપણી વસ્તીમાં આશરે ત્રણસો પચાસ મિલિયન એટલે કે પાંત્રીસ કરોડ જેટલી હતી જે બે હજારની સાલમાં એક બિલિયન નજીક એટલે કે સો કરોડ જેટલી અને મે બે હજાર સત્તરમાં વન ટુ બિલિયન એટલે કે એકસો વીસ કરોડની જનસંખ્યાને ઓળંગી ગઈ હતી આના કારણોમાં મૃત્યુદર માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડાની સાથે પ્રજ્ઞન વયના લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે આપણે પ્રજ્ઞન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે આરસીએચ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છે પરંતુ તે માત્ર નામ પૂરતો છે એટલે કે જોઈ એટલે એવી આમાં સફળતા મળી નથી આપણને બે હજાર અગિયારની સાલના વસ્તી ગણતરીના અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ બે ટકાથી ઓછો છે એમ કહી શકાય આપણે આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે આ ક્ષેત્રોમાં નોંધપ્રાત નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક આશ્રય અને કપડાંની અછત તરફ દોરી જાય છે તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી આ સમસ્યાનું સૌથી મહત્ત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું કદાચ તમે પ્રસાર માધ્યમો દ્વારા ઉપરાંત પોસ્ટર બિલ્સ વગેરેમાં જાહેરાત જોઈએ છે જેમાં ખુશ દંપતી બે બાળકો સાથે દર્શાવેલા હોય છે અને સાથે સ્લોગન અમે બે અમારા બે એવું લખેલું હોય છે મોટાભાગે યુવા શહેરી વિસ્તારમાં કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે અઢાર વર્ષ તથા પુરુષ માટે એકવીસ વર્ષ નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે એટલે કે એમને જાગૃત કરવામાં આવે છે એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનાર હેતુનું રક્ષણ કરવાવાળું સરળતાથી પ્રાપ્ય અસરકારક અને પ્રતિવત્તિ સાથે નહીવત અથવા તો ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા ઉત્તેજના અને અથવા સંવર્ણનને અવરોધરૂપ ન હોવું જોઈએ આજકાલ ગર્ભનિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે જેનો વિશાળ શ્રેણીમાં નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે જેવી કે કુદરતી અથવા તો પ્રણાલીગત અવરોધ અંતઃગર્ભાશય ઉપાયો મોં દ્વારા લેવામાં આવતી યોગ્ય ગર્ભનિરોધકો ઇન્જેક્ટેબલ્સ આરોપણ અને વાડકાપની કાયમી પદ્ધતિ કુદરતી પદ્ધતિઓમાં અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે આમાંનો એક ઉપાય સામાયિક સંયમ પીરિયોડિક એબસ્ટન્સ કહેવામાં આવે છે જેમાં દંપતીએ છે ઋતુચક્રના ચક્રના દસથી સત્તરમાં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવર્ણન ટાળવું અથવા તેનાથી દૂર રહે કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય એટલે સામાન્ય રીતે સ્ત્રીના અઠ્યાવીસ દિવસનું જે માસિક ચક્ર છે એમાં એકથી સાત દિવસ છે એમાં અંડકોષનું નિર્માણ અથવા તો ગર્ભાશયની દિવાલ સંપૂર્ણપણે તૈયાર ન થઈ હોય પણ દસથી દસ બાર ચૌદ સોળ અને અઢારના જે દિવસો છે એ દરમિયાન પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ સૌથી વધારે છે આ ગાળા દરમિયાન સ્ત્રી પુરુષ જો સંવર્ણન ટાળે તો ગર્ભસ્થાપનની શક્યતાઓ બહુ નહીવત થઈ જાય છે અને પાછળના જે એકવીસથી સત્યાવીસ દિવસનો જે ચક્ર છે કે અઠ્યાવીસ દિવસનું એમાં લગભગ ગર્ભાશયની દિવાલ તૂટવાની તૈયારી થઈ ચૂકી હોય એટલે પહેલું વીક અને અંતિમ વીકમાં પ્રેગ્નન્સીની શક્યતાઓ તદ્દન ઓછી જ્યારે બીજા અને ત્રીજા વીકમાં પ્રેગ્નન્સીનો સમય સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે એ ગાળા દરમિયાન જો સંવર્ણન ટાળે તો ગર્ભ રહેવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ હોય છે એટલે એને ફલન સમયના નામે ઓળખવામાં આવે છે આ પ્રમાણે આ સમય દરમિયાન સંવર્ણન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે બીજી બાબત છે બાહ્યસ્ખલન અથવા તો સંવર્ણન અંતરાલ આ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સાથે સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિષ્ણને બહાર કાઢી વીર્ય સેચનથી બચી શકાય છે એટલે કે યોનિમાર્ગમાં વીર્ય ઠલવાતું અટકાવી શકાય છે દૂધ સ્ત્રવણ એ મેનોહેરિયા એટલે કે ઋતુચક્રની ગેરહાજરી આ પદ્ધતિ પણ એ જ તથ્ય ઉપર નિર્ભર છે કે પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધ સ્ત્રવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી એટલા માટે કેટલાક દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે એટલે કે માતા જ્યાં સુધી સ્તનપાન કરાવશે ત્યાં સુધી ફિઝિકલી આપણે જોવા જઈએ તો સ્તનપાન માટે ઓક્સિટોસિન જરૂરી છે ઓક્સિટોસિન ગર્ભાશયના સંકોચન સાથે સંકળાયેલો છે ગર્ભ સ્થાપિત થાય તો ગર્ભાશયનો વિકાસ થવો જરૂરી છે તો ઓક્સિટોસિન એમાં અવરોધરૂપ છે એટલે જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે ત્યાં સુધી ગર્ભ રહેવાની કોઈ શક્યતા હોતી નથી જોકે આ પદ્ધતિ પ્રસુતિ બાદના મહત્તમ લગભગ છ મહિના સુધી જ અસરકારક હોય છે જોકે ઉપરોક્ત પદ્ધતિઓમાં કોઈ દવા અથવા સાધનોનો ઉપયોગ થતો થતો નથી અને તેથી તેની આડઅસરો પણ નહીવત હોય છે અને સ્તનપાન જેટલું વધુ કરે એટલો સમય સ્ત્રીને સ્તન કેન્સર થવાની શક્યતાઓ પણ ઓછી છે એવું મેડિકલમાં પુરવાર થયું છે જોકે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે ક્યારેક આ પદ્ધતિમાં ક્યારેક પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ જોવા મળી છે અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષનો ભૌતિક સીધો સંપર્કમાં આવતા રોકવામાં આવે છે આ પદ્ધતિઓ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ છે ખાસ કરીને અહીંયા સ્ત્રી અને પુરુષ માટેના નિરોધની અહીંયા ફિગર મૂકી છે મિત્રો સામાન્ય સંજોગોમાં ભારતમાં સૌથી વધારે પુરુષ માટેના નિરોધ એ વધારે વપરાય છે જ્યારે સ્ત્રી માટેના કોન્ડોમ જેને સામાન્ય રીતે ફેમાડોમ કહેવામાં આવે છે પણ એનું ચલણ જોઈએ એટલું નથી એટલે કે બહુ જૂજ કેસોમાં સ્ત્રી માટેના નિરોધનો ઉપયોગ થતો હોય છે નિરોધ એ અવરોધક છે જેને પાતળા રબર અથવા લેટેક્સથી બનાવવામાં આવે છે જેના ઉપયોગથી પુરુષના શિષ્ણને અને સ્ત્રીનીઓની તથા ગ્રીવાને સંવર્ણનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે જેથી સ્ખલિત વીર્યનો સ્ત્રોત જનન માર્ગમાં દાખલ ન થઈ જાય અને જેનાથી ગર્ભધાનથી બચી શકાય છે નિરોધ પુરુષ માટેના કોન્ડોમનો પ્રસિદ્ધ માર્ગ અથવા તો બ્રાન્ડ છે જે ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલું હતું કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે જેના કારણોમાં તેના વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એઇડ્સથી બચાવે છે બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ નિકાલજોગ હોય છે તેને જાતે જ પહેરીને દાખલ કરી શકાય તેવા હોય છે અને તેની ઉપયોગિતા અથવા ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે બીજો એક શબ્દ છે આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્ડ્સ એ પણ રબરના બનેલા અવરોધકો છે જેને ડાયફાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે એક જેલી જેવા પદાર્થને ચોંટાડી દેવામાં આવે છે તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવીને રોકવાનું કાર્ય કરતા હોય છે તે પુનઃ ઉપયોગી છે આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ જેલ અને ફોમનો ઉપયોગ કરી ગર્ભનિરોધક ક્ષમતા વધારો કરવામાં વપરાય છે શુક્રાણુનાશક ક્રીમ છે અથવા જેલ અથવા ફોમ છે એ યુનિમાર્ગમાં ઓક્સિજન કેપેસિટી ઘટાડી દે છે જેથી કરીને શુક્રકોષનું આયુષ્ય બહુ સહેલાઈથી ઓછું થઈ જાય છે અને શુક્રકોષનો નાશ થઈ જાય છે જે અંડકોષ સુધી પહોંચતો નથી બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ એટલે કે અંતઃગર્ભાશયના ઉપાયો આઈયુડીએસનો ઉપયોગ છે આ સાધનોને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે આંતરગર્ભાશય ઉપાય હાલમાં બિનઔષધિ આઈયુડીએસ એટલે કે લિપિસ લૂપ કોપર મુક્ત કરતું આયુડીએસ અને સીયુ સેવન મલ્ટિલોડ ત્રણસો પંચોતેર અને અંતઃસ્રાવ મુક્ત કરતા આયુડીએસ પ્રોજેસ્ટર્ડ એલ એનજી ટ્વેન્ટી ઉપલબ્ધ છે અહીંયા કોપર્ટી આપ જોઈ શકો છો આ કોપર્ટીની અંદર તાંબાનો તાર વીંટાળેલો છે અને શુક્રકોષ અને અંડકોષના સંમેલન દરમિયાન એ ફલિતાણમાં ન ફેરવાય એના માટેનું વ્યવસ્થાપન નું કાર્ય કોપર્ટીનો મુખ્ય રોલ છે જે સ્ત્રી ગર્ભધારણમાં વિલંબ અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભનિરોધક છે આ એક પ્રકારથી ભારતમાં વ્યાપક રીતે સર્વ સ્વીકૃત પદ્ધતિઓ ગણવામાં આવે છે સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક પ્રોજેસ્ટન અથવા પ્રોજેસ્ટન ઇસ્ટ્રોજનના સંયોજન કે જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે તેઓની ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેને લોકપ્રિય રીતે પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે આ પિલ્સમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરનું સંયોજન જેથી કરીને સ્ત્રીમાં એને ગર્ભસ્થાપનમાં એટલે કે ગર્ભ ગર્ભ ગર્ભની સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભનિરોધક ઘટક જેને આપણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન કરીને દવા બનાવવામાં આવે છે અને એનો થોડી માત્રામાં મોં દ્વારા જરૂરિયાત મુજબ લેવામાં આવે છે એના ડોઝની એક માત્રા નક્કી હોય છે અને ખાસ કરીને એ સ્ત્રીઓમાં લોકપ્રિય પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે પિલ્સ ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત એકવીસ દિવસ સુધી રોજ લેવી જરૂરી છે સાત દિવસના અંતરાય કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે ત્યાં સુધી એ જ પદ્ધતિ પુનરાવર્તિત કરવામાં આવે છે અને અંડપાત અને ગર્ભાવસ્થાને અવરોધવાનું એ કાર્ય કરે છે ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તાને બદલે છે અને શુક્રકોષના પ્રવેશને અટકાવ અથવા તો રૂકાવટ કરે છે એટલે આ દવાની અસર એ છે કે ગર્ભાશયની જે દીવાલ છે એને સંકોચવાનું કામ કરે છે પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે એને અપનાવવામાં આવે છે ખાસ કરીને એક જાણીતું નામ છે સહેલી આ નવી એક ટેબ્લેટ છે જે મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે તે બિન સ્ટીરોઇડ બનાવટ છે તે પિલ્સ અઠવાડિયામાં એકવાર લેવી લેવાની થાય છે જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભધિરોધક મૂલ્ય ધરાવે છે મિત્રો પહેલાં જે પીલ્સ આવતી હતી એ એકવીસ દિવસ સુધી સતત લેવી પડતી હતી એટલે સ્ત્રી ક્યારેક એને લેવાનું ચૂકી જાય તો એની સમસ્યાઓ શરૂ થઈ જતી જ્યારે સહેલી એક એવી બનાવટ છે કે જે અઠવાડિયામાં ફક્ત સ્ત્રીને એકવાર જ એનો ઉપયોગ કરવાનો હોય છે પ્રોજેસ્ટેશન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે આ એક નવી પદ્ધતિ છે તેની કાર્યપ્રણાલી પિલ્સ જીવિત છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે આરોપણ એટલે સ્ત્રીની ત્વચાને જ્યાં ચરબીયુક્ત ભાગ હોય ત્યાં થોડોક ઇન્જેક્શન આપીને એને બહેરો કરવામાં આવે એટલે તે કે એની ઉત્તેજનાને નાબૂદ કરી દેવામાં આવે અને પછી એની અંદર આરોપણ કરવામાં આવે અને ધીમે ધીમે આ રાસાયણની શરીરની અંદર અસર શરૂ થાય છે અને પરિણામ સ્વરૂપે ગર્ભધાનથી બચી શકાય છે ખાસ કરીને કેટલાક સંજોગોમાં સંવર્ધનના બોતેર કલાકની અંદર પ્રોજેસ્ટરન અથવા પ્રોજેસ્ટોજન ઇસ્ટ્રોજનનો કે આઈડીએસનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે ખાસ કરીને બળાત્કાર થયો હોય અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમના કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આનો ઉપયોગ કરી શકાય છે છેલ્લે વાટકાપ પદ્ધતિઓ અને ખાસ કરીને વ્યંધીકરણ કે જે સામાન્ય રીતે પુરુષ સાથેની ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે વાટકાપ હસ્તક્ષેપથી જનનકોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવી શકાય છે નરમાં વ્યંધીકરણની પ્રક્રિયા જે ખાસ કરીને વેસેક્ટોટોમી અથવા તો પુરુષ નસબંધી કહેવામાં આવે છે અને એ જ રીતે ટ્યુબેક્ટેટોમી અથવા તો સ્ત્રી નસબંધી તરીકે આપણે એને ઓળખીશું ખાસ કરીને પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવા અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકીને બાંધી દેવામાં આવે છે પણ અહીંયા મિત્રો હું સ્પષ્ટતા કરું કે ભારતની અંદર કુટુંબ નિયોજનની જવાબદારી સામાન્ય રીતે સ્ત્રીને માથે નાખી દેવામાં આવી હોય એવું આંકડાકીય માહિતી ફલિત થાય છે બહુ જૂજ લોકો જ પુરુષ નસબંધી કરાવતા હોય છે અહીંયા બે ફોટોગ્રાફ્સ આકૃતિના મૂક્યા છે નરમા અને માદાની અંદર કેવી રીતે તમે ટ્યુબેક્ટોટોમી કે વેસેક્ટોટોમી કરવી જોઈએ એ અહીંયા ફલિત થાય છે જ્યારે સ્ત્રી નસબંધી અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે અને ઉદરમાં અથવા યોનિ દ્વારા નાનો કાપ મૂકીને બાંધવામાં આવે આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે પરંતુ તેની પુનઃ સ્થાપિતતા ઘણી નબળી છે એટલે એકવાર સ્ત્રી કુટુંબ યોજનનું ઓપરેશન કરાવી નાખે અને માનો કે એને એક જ બાળક હોય અને બાળકનું મૃત્યુ થઈ જાય કોઈ કારણસર અને એ ફરી એની અંડવાહિનીને જીવિત કરી અને ફરી ગર્ભસ્થાપન કરવા માગતી હોય તો આવા સંજોગોમાં જો ઓપરેશન કરાવ્યાના વધુ વર્ષો થઈ ગયા હોય તો અંડવાહિનીને ફરી કાર્ય કાર્યરત કરવી એ થોડુંક પડકારો સાબિત થઈ રહ્યું છે યોગ્ય ગર્ભ નિરોધક નિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવું આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવું જરૂરી છે અહીંયા એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભ નિરોધકની કાયમી જરૂરિયાત નથી હકીકતમાં તે કુદરતી પ્રાજનનિક ઘટનાક્રમની વિરુદ્ધ કાર્ય કરે છે એટલે કે ગર્ભાવસ્થા ગર્ભધારણ આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે નિસંદે આપણે એવું કહી શકીએ કે આ પદ્ધતિઓનો ઉપયોગ એ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉપકા ઉદરમાં દુખાવો રક્તસ્રાવ અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર માટે જે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તેને સંપૂર્ણ રીતે અવગણી શકાય નહીં દાખલા તરીકે સ્ત્રી છે એ કોઈ પિલ્સ લેવાની શરૂ કરે છે તો શરૂઆતના દિવસોમાં એના શરીર ઉપર એને કંઈક અનઇજીનેસ જેવું લાગતું હોય એવી એ ક્યારેક ફરિયાદ કરે છે અથવા ક્યારેક વજન વધતું હોય એવી પણ ફરિયાદ કરે છે અંતસ્ત્રાવોની જે ટેબ્લેટ્સ છે એના કારણે સ્ત્રીમાં ક્યારેક વજન વધવાની ફરિયાદ એના તરફથી થતી હોય છે હવે આપણે જે આજે ચર્ચા કરવા માગીએ છીએ એ દાખતરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત મિત્રો આ મુદ્દો પરીક્ષામાં માર્ક્સ લેવાની દ્રષ્ટિ સાથે સાથે એક સામાજિક જવાબદારી માટે આને હું વિશેષ ચર્ચા કરવાનો પ્રયાસ કરવા માગું છું મિત્રો એમટીપી જે છે એના સંદર્ભમાં વિચારીએ આપણે તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતનો ડાકતરી ગર્ભપાત અથવા તો એમટીપી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે સામાન્ય રીતે આશરે પિસ્તાલીસથી પચાસ મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકીના એકની સંખ્યામાં હોય એટલે કે પાંચમો ભાગ ગણી શકાય આમ તો એમટીપી થાય એ વસ્તીના ઘટાડા માટે અગત્યની ભૂમિકા છે પણ કેવા સંજોગોમાં એમટીપી થાય છે એની આપણે વિગતે ચર્ચા કરીએ તો પરંતુ તેનો તે હેતુ નથી કે એમટીપી સ્વીકાર કરાવી કાયદાકીય બનાવી કે તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તેનો ભાવનાત્મક નૈતિક ધાર્મિક અને સામાજિક પ્રશ્નોની સાથે સંકળાયેલા છે ભારત એ સાંસ્કૃતિક અને ધાર્મિક મનોવૃત્તિવાળો દેશ છે જ્યારે યુરોપિયન કન્ટ્રીની અંદર વાતાવરણ એકદમ ફ્રી છે એવું આપણે બોલતા હોઈએ છીએ ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે ઓગણીસો ને એકોતેરમાં સખત કાયદાકીય જોગવાઈઓ કરેલી છે આ પ્રકારનો પ્રતિબંધ અનઅધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે પણ મૂકવામાં આવ્યો કે જે હજુ પણ ભારતમાં વધુને વધુ નોંધાતો જાય છે એમટીપી શા માટે તો ખાસ કરીને દેખી રીતે દેખીતી રીતે જોવા જઈએ તો તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધક માનો કે સ્ત્રી કે પુરુષના કોન્ડોમનો ઉપયોગ કર્યો પણ કોઈ કારણસર કોન્ડોમ ફાટી ગયું અને શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી ગયા અથવા કોપર્ટીનો જે સમયગાળો છે પૂરો થયો અને એની જે અસર છે એ યોગ્ય રીતે ન સાબિત થઈ અથવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે પીલ્સ છે એ યોગ્ય રીતે શરીરમાં એક્સેપ્ટ ન થઈ તો પ્રેગ્નન્સી રહે એ વસ્તુ અથવા બળાત્કારના કારણે અને છીક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે એવો થાય છે એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા તો બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે ગર્ભધારણના પહેલાં ત્રણ મહિનાની વાત કરીએ એટલે કે ગર્ભધારણના બાર અઠવાડિયા સુધી કરવામાં આવે તો આ એમટીપી સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે હજી ગર્ભાશયની અંદર બાળકનું જે નિર્માણ છે એના પૂરતું ડેવલપમેન્ટ ન થયું હોય બીજા ત્રણ મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ ઘાતક છે એટલે કે બાળકની જે અંદર પ્રેગનન્સીનો છ માસ પૂરા થઈ ચૂક્યા હોય એટલે કે એક આખું બાળક નિર્માણ પામી ચૂક્યું હોય આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ નીવડતી હોય છે અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકની જાતિ પરીક્ષણ માટે એમનીઓસેન્ટીસિસ ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ છે ભારતની અંદર સ્ત્રી પુરુષની સંખ્યામાં જે અસમાનતા પેદા થઈ એની પાછળનું આ એક મોટું પરિણામ છે અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટી પીક કરાવવામાં આવે છે એટલે કે સોનોગ્રાફી ત્રણ મહિના પછી કરાવવામાં આવે અને મોટાભાગે એક કે બે દીકરીઓ જેના ઘરમાં જન્મી ચૂકી છે એ ત્રીજી દીકરી લાવવા માટે પ્રયત્નશીલ હોતા નથી તો એવા સંજોગોમાં જો ગર્ભ માદા હોય તો લોકો એનો મોટાભાગે એમટીપી કરાવી જ નાખતા હોય છે આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે જો કે તમે હવે ગર્ભ પરીક્ષણ કેન્દ્રો કરનારા જે મશીનરી રાખનારા જે મેડિકલના માણસો છે એમના દવાખાનાઓમાં કે એમના સેન્ટરોમાં બહુ જ મોટા અક્ષરે અહીંયા બોર્ડ મારવામાં આવતા હોય છે કે અહીંયા ગર્ભની કોઈ પણ પ્રકારની પરીક્ષણની કાર્યવાહી થતી નથી ખાસ કરીને દીકરો કે દીકરી જે ગર્ભસ્થ શિશુ છે એની જાતિ નક્કી કરી આપવાની કોઈ કાર્યવિધિ અહીંયા થતી નથી એવું સરકાર દ્વારા અને ડૉક્ટરો દ્વારા પણ પેશન્ટને સમજાવવામાં આવે છે આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક હોય છે અસુરક્ષિત સંવર્ધનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતનું જોખમ પરિબળોની સાથે સાથે વધુ પડતું સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડી બિનઆરોગ્યપ્રદ વલણને આપણે અટકાવી શકતા હોઈએ છીએ મિત્રો એમ ટીપીની જે વાત કરી મેં તમને એની સાથે સાથે બીજી એક વાત એ કર દો કે એમટીપી આજના સંજોગોમાં બળાત્કારના કારણે જે બાળક રહ્યું હોય તો એના નિકાલ માટે મેડિકલ ચેકઅપ પોલીસનો સહકાર કોર્ટ કાનૂની નિષ્ણાતોની સલાહ મુજબ એને કરાવવું જરૂરી હોય છે અને મિત્રો હવે લઈએ છીએ આપણે જાતીય સંક્રમિત ચેપ વિશેની માહિતી તો જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા તો એસટીઆઈ અથવા સમાગમને લગતા રોગો અથવા પ્રજનન માર્ગના ચેપ તરીકે ઓળખવામાં આવે છે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન જેને આરટીઆઈ તરીકે ઓળખવામાં આવે છે ગોનેરિયા છે સિફિલિસ છે જનનાંગી હર્પીસ છે ક્લેમિડિયોમિસિસ છે જનનાંગીય મસા છે ટ્રાયકોમોનોસિસ છે હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધારે ચર્ચિત એચઆઈવીનો ચેપ જે એઇડ્સમાં પરિણમતો હોય છે આ બધા કેટલાક સામાન્ય રીતે એસટીઆઈ કહેવામાં આવે છે આમાં સૌથી વધારે ખતરનાક જો ચેપ હોય તો તમે એનાથી માહિતગાર હશો એ છે એચઆઈવી આમાંના કેટલાક રોગો જેવા કે હિપેટાઇટિસ બી અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી ફેલાય છે એટલે તમે હવે ખાસ કરીને જોતા હશો કે જે પેશન્ટને ઇન્જેક્શન આપવામાં આવે છે એ વખતે ડિસ્પોઝિબલ સોય અને શરીરનો ઉપયોગ કરવાનો હેતુ જ આ છે કે જેથી કરીને હેપેટાઇટિસની બીમારી છે એ બધું બીજામાં ફેલાય નહીં રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થતો હોય છે હિપેટાઇટિસ બી છે જનનાંગી હર્પીસ અને એચઆઈવી ચેપ સિવાયના અન્ય રોગોનું કે જો પહેલાં નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો એ સંપૂર્ણપણે સાધ્ય છે મોટાભાગના જ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગી વિસ્તારમાં ખંજવાળ આવવી પ્રવાહીનો સ્ત્રાવ થવો સામાન્ય દુખાવો થવો અથવા તો સોજો આવવો આવા ચિહ્નો સામાન્ય રીતે શરૂઆતના ભાગમાં દેખાતા હોય છે ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી લાંબા સમય સુધી તે અનુન અનિદાનિત રહેતું હોય છે એટલે કે એમાં નિદાન શક્ય બનતું નથી ચેપની શરૂઆતની આ અવસ્થામાં ચિહ્નો દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવ અને એસટીઆઈથી જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે આપણો હેતુ જે છે કે આપણે સ્વસ્થ સમાજ પેદા કરવા માગીએ છીએ એટલે આનું નિદાન વહેલામ વહેલી તકે થાય એ ખૂબ જરૂરી હોય છે આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે નિતમની બળતરાના રોગો જેને પીઆઈડી કહેવામાં આવે છે ગર્ભપાત મૃત બાળકનો જન્મ જેને આપણે ક શું આવડ કહીએ છીએ ગર્ભાશયની બહાર અંડવાહિનીઓમાં અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકવાની શક્યતાઓમાં સૌથી વધારે છે એસટીઆઈસ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે એમ ગણવામાં આવે છે તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવાનું નિદાન અને સારવારને પ્રદનિક સ્વાસ્થ્ય સંભાળના કાર્યક્રમોમાં સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં પંદરથી ચોવીસ વર્ષોની વયજૂથના વ્યક્તિઓમાં કે જે વયજૂથમાં તમે પણ આવો છો એટલે કે અભ્યાસ કરતાં જે બાળકો છે તમારી ઉંમરના એમાં વધુ હોવાનું જણાવાયું છે ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી કારણ કે નિવારણ શક્ય જ છે ખાસ કરીને નીચે આપેલા સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્તિ મેળવી શકે છે ખાસ કરીને અજાણ્યા સાથીઓ અથવા ઘણા સાથીઓ સાથેનો જાતીય સંબંધને ટાળવો જોઈએ બીજું છે સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું જરૂરી છે ખાસ કરીને મિત્રો જે સતત બહાર ટ્રાવેલ કરનારા પુરુષો છે જેમ કે ટ્રક ડ્રાઈવર સૌથી વધારે એચઆઈવીની શક્યતાઓ જો દેખાઈ હોય તો જે સતત બહાર ફરતા જે લોકો છે એમાં જો કેડરમાં શોધવામાં આવે તો ટ્રક ડ્રાઈવરોમાં સૌથી વધારે જાતીય સંબંધના સંદર્ભમાં એચઆઈવીના ભોગ બન્યા હોય એવી શક્યતાઓ વધુ સામે આવી રહી છે બીજું છે અફળદ્રુપતા અથવા તો વંધ્યતા મિત્રો આ એક અલગથી ટૉપિકની આપણે ચર્ચા કરવા માગીએ છીએ કે પ્રાદાનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતાના વંધ્યત્વના ઉલ્લેખ વગર અધૂરી છે ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે આ અફળદ્રુપતાનું કારણ એવું છે કે કેટલીક શારીરિક ખામીઓના કારણે અફળદ્રુપતા છે કેટલાક રાસાયણિક ખાતરોની અસરો શરીર ઉપર આવવાના કારણે છે પર્યાવરણની અસરો પણ એની અંદર આવી છે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના ઉપયોગ અને કેટલાક એવા વિસ્તારો કે જ્યાં માનવ સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થતી હોય અને જેના કારણે શુક્રકોષ કે અંડકોષના ઉત્પાદન ઉપર સીધી અસર આવતી હોય એ એના કારણે દંપતીઓમાં અફળદ્રુપતાની સમસ્યા સૌથી વધારે સામ સામે આવી રહી છે અને તમે જોતા હશો કે આ જ કારણસર તમે રોજે રોજ ટીવીમાં ન્યૂઝપેપરની અંદર વંધ્યત્વ નિવારણ માટેની હોસ્પિટલોની એડની સંખ્યા પર ડે વધી રહી છે એ એ જ સૂચવે છે કે નિસંતાન દંપતીઓની સંખ્યા ભારતમાં ને ભૂસકે વધી રહી છે અને જોકે એની સારવાર દ્વારા દંપતીઓના જીવનમાં એક આનંદ પ્રસારી શકવાનું પણ એક હવે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે ખાસ કરીને તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ અને છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે આના અનેક કારણો હોઈ શકે દાખલા તરીકે જેવી રીતે કે શારીરિક રીતે અસક્ષમ છે અથવા કેટલાક જન્મજાત એમાં રોગો દેખાય છે દવાઓની આડઅસરો છે પ્રતિરક્ષા સંબંધિત અથવા મનોવૈજ્ઞાનિક પણ ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ સામાન્યત્ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે પણ ભારતમાં કોઈ પણ અત્યાચાર માટેનું જો સૌથી સરળ માધ્યમ હોય તો મિત્રો સ્ત્રી છે કુટુંબીજનો એને અભાગણી તરીકે અથવા તો નિસંતાન વાંજ સ્ત્રી તરીકે બિરુદ આપે છે તો દરેક વખતે એવું નથી હોતું કે સ્ત્રી અંડકોષ પેદા કરવા માટે સક્ષમ નથી એમાં અંડકોષ પેદા થતાં જ હોય સમયાંતરે પણ એના પતિમાં કે પુરુષમાં શુક્રકોષો પેદા ન થતા હોય અથવા પેદા થતા હોય તો એની માત્રા તદ્દન ઓછી હોય જેથી કરીને એ પુરુષ એ સ્ત્રીના અંડકોષને એના શુક્રકોષની મદદ વડે ફલિત કરવા માટે અસમર્થ હોય છતાં દોષ સ્ત્રીઓના માથે જ મૂકવામાં આવે છે અને પરિણામે ક્યારેક સ્ત્રીને મોતને વાલું કરવાના દિવસો પણ આવતા હોય છે એવું આપણા સમાજમાં ઘણા બધા કિસ્સા આપણે જાણતા હોઈએ છીએ વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાઓની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે અહીંયા જોઈએ તો આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ્ટ એ આર તરીકેને ઓળખવામાં આવે છે ને એ આર નામથી સામાન્ય રીતે જાણીતી છે અને તેની સહાયથી દંપતિઓ બાળકો પ્રાપ્ત કરતા હોય છે સામાન્ય રીતે એક બીજો શબ્દ તમે જાણતા હશો ટેસ્ટ બેબી તરીકે આને ઓળખવામાં આવે છે આના પ્રકારોમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન કરાવવું અને ભ્રૂણ સ્થળાંતરિતને લગતી પદ્ધતિ છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ કેટલાક સંજોગોમાં સ્ત્રી અને પુરુષના શરીરમાંથી મેળવીને એક સ્ટરિલાઇઝ સાધનોની અંદર અંડકોષ ઉપર શુક્રકોષનો મારો કરી અંડકોષને ફલિત કરી અને સ્ત્રીના અંડવાહિની છે ગર્ભાશય છે આવા વિવિધ ભાગોમાં સ્થાપન કરવાની પદ્ધતિઓ એને આઈવીએફ સાથે અથવા તો ટેસ્ટ ટ્યુબ બીવીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ વિગતવાર આપણે ખાસ કરીને જેમાં પત્ની અથવા તો દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય સ્ટિમ્યુલેટેડ પદ્ધતિ પરિસ્થિતિમાં ફલિતાણના નિર્માણને પ્રેરવામાં આવે છે મિત્રો અહીં એક વાત શું સ્પષ્ટ દો કે પત્ની અને દાતા એવા બે શબ્દ લખ્યો છે પતિ અને દાતા ઘણી વખત એવું બને કે પતિ પત્ની પૈકી પુરુષ શુક્રકોષ ઉત્પન્ન કરી શકવાને સક્ષમ હોય પણ તેની પત્નીના અંડપિંડમાં ખામી હોય અંડકોશ પેદા ન કરી શકતી હોય ત્યારે અથવા પત્ની અંડકોશ પેદા કરવા માટે સક્ષમ છે પણ એના પતિમાં શુક્રકોષનું નિર્માણ શક્ય નથી અથવા જથ્થો ઓછો છે અથવા શુક્રકોષની મોબિલિટી ઓછી છે કે જે કોઈપણ રીતે અંડકોષને ફલિત કરી શકવાને લાયક નથી ત્યારે પતિ પત્નીની સહમતીથી અથવા કુટુંબીજનોની સહમતીથી કોઈ એક અજાણ્યા વ્યક્તિનો શુક્રકોષ અથવા અજાણી સ્ત્રીનો અંડકોશ લઈને પણ આ પદ્ધતિ નું અમલીકરણ કરી શકાતું હોય છે ખાસ કરીને જોઈએ જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારબાદ ફલિતાંડ છે અથવા પ્રારંભિક બ્રોન એટલે કે આઠ કોષીય સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતાને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ફલિતાણ અંડવાહિની સ્થાનાંતરણની જે ઝાયગોટ ઇન્ટ્રા ફોલોપિયન ટ્રાન્સપોર્ટ એને ગિફ્ટ અને આઠ કરતાં વધુ ગર્ભકોષ્ઠીય કોષોયુક્ત બ્રોનને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે એને અંતઃ ગર્ભાશય સ્થાનાંતર અથવા ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર યુઆઈટી તરીકે ઓળખવામાં આવે છે એટલે મિત્રો અહીંયા ગિફ્ટ ઝિફ્ટ અને આઈયુટી એવા શબ્દો તમારે સમજવા રહે ખાસ કરીને જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેવી તેમની સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે સ્ત્રીના શરીરમાં જનન કોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે આવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવે છે જેમાં દાતામાંથી અંડકોશ લઈને એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે જેને ગિફ્ટ ગેમેટ ઇન્ટ્રા ઇન્ટ્રાફોલેપેન્ટ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિને આંતરકોષ રસી એટલે કે શુક્રકોષ નિક્ષેપણ આઈસીએસઆઈ ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પ્રમ ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે છે જેમાં શુક્રકોષોને સીધે સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવતો હોય છે વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોવાના કારણે અથવા ઓછી સ્ખલનતા અથવા શુક્રકોષની સંખ્યા ઓછી હોવાના કારણે હોય છે ખાસ કરીને જો પુરુષ છે એમાં શુક્રકોષનું પ્રમાણ ઓછું હોય અથવા એની સ્ખલન નલિકા યોગ્ય રીતે કામ ન કરતી હોય અથવા શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી ન શકતા હોય તો આ પદ્ધતિ ઉપયોગ કરવી જરૂરી હોય છે અને તેને કૃત્રિમ વીર્ય સેચન એઆઈ આર્ટિફિશિયલ ઇન્સમેશન તરીકે ઓળખવામાં આવે છે અને પદ્ધતિ દ્વારા એને ઠીક કરી શકાતું હોય છે આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્ર કરવામાં આવે છે એટલે કે શુક્રકોષ અથવા તો વીર્યના જથ્થાને મેળવી લેવામાં આવે છે જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેને આઈ યુ આઈ અંતઃ ગર્ભાશય વીર્ય સેચન ઇન્ટ્રાયુટરાઇન ઇન્સમેશન તરીકે ઓળખવામાં આવે છે જો કે વિકલ્પો ઘણા છે પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂરિયાત હોય છે એવું જરૂરી નથી કે તમે આઈવીએફનો સહારો લો છો અથવા તો ટેસ્ટીવ બેબીનો સહારો લો છો મેડિકલ સેન્ટરોની અંદર એટલે સોએ સો ટકા પ્રથમ વખત જ બધાને સફળતા મળી જાય છે એવું જરૂરી નથી સ્ત્રી પુરુષના શુક્રકોષ અને અંડકોષની પરિસ્થિતિ સ્ત્રીના ગર્ભાશય યુનિમાર્ગ અને અંડવાહિની પરિસ્થિતિ અંડપિંડની ક્રિયાશીલતા અને આ બધી પ્રોસેસ કરનાર વ્યક્તિઓની પણ કુશળતા એ ખૂબ જરૂરી હોય છે તેથી આ સવલતો હાલ આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે જેથી એની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે દેખી રીતે દેખીતી રીતે જોવા જઈએ તો આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે એટલે સુખી સમૃદ્ધ માણસો જ આ પદ્ધતિનો સહારો લે અને સંતાન પ્રાપ્ત કરે છે આ પદ્ધતિને અપનાવવામાં ભાવનાત્મક ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે ઘણી વખત એવું બને છે કે પુરુષ કે સ્ત્રી એ અન્ય દાતા અંડકોષ કે શુક્રકોષ માટે સ્વીકારવા માટે રાજી ન હોય ત્યારે આ પદ્ધતિનું અમલીકરણ એ ખૂબ વિચાર માગીને તેવું હોય છે મિત્રો આ બધી પદ્ધતિનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિનો છે એની સામે જોવા જઈએ તો ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે કે જેમને હુંફ અને છત્રછાયાની જરૂરિયાત છે જે બાળકો જન્મી ગયા છે એને નિભાવનાર કોઈ છે નહીં એની સામે કેટલાક દંપતિઓ એવા છે કે જેને સંતાનોની ભૂખ છે તો શક્ય છે કે જે નિસંતાન દંપતિઓ છે એ અનાથાશ્રમ અથવા નિરાધાર બાળકોને દત્તક લે તો બાળક તરીકેની એને હક આપે તો નિસંતાન દંપતીઓ માટે એક મોટી સમજૂતીનો ભાગ ગણી શકાય અને અનાથ અને નિરાધાર બાળકો જે છે કે જેને મા બાપ અથવા તો એક રહેઠાણ અથવા તો આશરો મળે છે કે જેથી બંનેની સુખાકારી એની સાથે સંકળાયેલી છે અહીંયા વાત ઊંચી સમજશક્તિની છે એમ ગણી શકાય જો તેમની દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી એ જીવિત ન પણ રહી શકે તમે ન્યૂઝપેપરમાં જોતા હશો કે અવાવરૂ જગ્યાએ અથવા તો ક્યાંક જાહેર શૌચાલયોમાંથી અથવા તો હોસ્પિટલના ખૂણાઓમાંથી નાની નવજાત શિશુઓ મળતા હોય છે તો મોટાભાગે આવા તજી દીધેલા બાળકોને માતાની ઊંફની વિશેષ જરૂરિયાત હોય છે અને પિતાના છત્રછાયાની જરૂરિયાત હોય છે આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે ગોદ લેવાની પરવાનગી આપે છે અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની આ પદ્ધતિ ખૂબ સારી છે અને તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે ગુજરાતમાં એવી કેટલી એનજીઓ જે છે અથવા કેટલા અનાથ આશ્રમો છે કે જે બાળકોને યોગ્ય માતા પિતાની પૂરેપૂરી ચકાસણી કરી અને કાનૂની રીતે બધી જ તપાસ કરી પછી જ એ નિસંતાન દંપતીને ગોદ લેવાની પરવાનગી આપે છે અને એવા ઘણા બધા બાળકો ભારત અને ભારત બહાર જે હાલના તબક્કે સુખી સંપન્ન જીવન જીવે છે અને એમની તમામ ઈષ્ણા અને અપેક્ષાઓ લોકો પૂરી કરતા હોય છે મિત્રો આ સાથે ચેપ્ટર ચારની પ્રાજનિક સ્વાસ્થ્ય અંગેની ઘણી બધી આપણે ચર્ચા કરી એમાં સ્ત્રી પુરુષની જવાબદારીઓ સમાજની જવાબદારીઓ સેક્સને લગતા રોગોમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય વનજેતું નિવારણ કુટુંબ નિયોજનના સાધનોનો યોગ્ય ઉપયોગ અને બીજી ઘણી બધી બાબતોની આપણે સમયની મર્યાદાના ધ્યાનમાં રાખીને ચર્ચા કરી છે આશા રાખું છું કે આ ચેપ્ટરની ઘણી બાબતો એવી છે કે જે આપણને અભ્યાસ માટે સરળરૂપ બનશે જય હિન્દ જય ભારત